ઘણા બધા મિત્રોની કુંભણિયા ભજીયાની રેસીપીની માગ હતી કુંભણિયા ભજીયાનો ઇતિહાસ જોઈએ તો આ ભજીયા અમારા કુંભણ ગામની પારંપરિક રેસીપી છે કુંભણ ગામ ઉપરથી આ ભજીયાનું નામ કુંભણિયા ભજીયા જાણીતું થયું કુંભણ ગામ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ છે વર્ષોથી આ ભજીયા પારંપરિક એટલે કે ટ્રેડિશનલ રીતે લગ્ન પ્રસંગે કે ઘરે બનતા હતા આ ભજીયાનો ટેસ્ટ વિશિષ્ટ હોય ધીમે ધીમે સુરત થઈને અમદાવાદ રાજકોટ જેતપુર સુધી કુંભણિયા ભજીયાની દુકાનો આજે જોવા મળે છે આ ભજીયામાં કોઈ પણ જાતના કેમિકલ વપરાતા નથી ખાવાનો સોડા બેકિંગ સોડા લીંબુના ફૂલ વગેરે વાપરવામાં આવતા નથી ફક્ત વેજીટેબલ જ વપરાય છે આ ભજીયા બનાવવા માટે જોઈએ તો જરૂરી સામગ્રી આ મુજબ છે ચણાનો ઝીણો લોટ એટલે બેસન જે ગાંઠિયા માટે વપરાય છે તેમાંથી બનાવવામાં આવે છે મસાલામાં મરચાં લીલું લસણ કોથમીર આદુ લીંબુ અને સ્વાદ મુજબ મીઠું રાખ નાખવામાં આવે છે આ ભજીયામાં ખાસ કરીને કટિંગ ખૂબ જ અગત્યની બાબત છે મરચાં એકદમ ઝીણા કટિંગ કરો લસણને લીલા લસણને બે ભાગ કરી એને ખૂબ જ ઝીણું બને એટલું કટિંગ કરવામાં લીલું લસણ કટિંગ કર્યા પછી હવે કોથમીર આવી રીતે એકદમ ધોઈને સાફ કરેલી ડ્રાય કરેલી એકદમ ઝીણી કટિંગ આવી રીતે કરવામાં આવે છે આદુને ઝીણું કટિંગ કરો અથવા ખમણી નાખો આ આદુ જરૂરિયાત મુજબ આ ટાઈપનું હોય છે સમય જતાં એક ઉમળિયા ભજીયાનું પરિવર્તન આવ્યું તેમાં આ પટ્ટી ભજીયા પણ બનાવવામાં આવે છે આ માટે લીલા લાલ મરચાં ને પટ્ટી આકારના કાપી અંદરથી તીખાશ કાઢવા માટે રગ કાઢી બીયા કાઢીને આવી રીતે લાંબી ચિપ્સ બનાવવામાં આવે છે કોઈપણ ભજીયાની રેસીપીમાં લોટ બાંધવો એનું પ્રમાણ એ ઘણું અગત્યની બાબત હોય છે અહીં ચણાના લોટમાં મીઠું નાખી મરચાં લીલું લસણ કોથમીર આદુ અને થોડો લીંબુનો રસ નાખી એકદમ સેમી ફ્લોઈંગ ટાઈપનો લોટ બાંધવામાં આવે છે કુંભણિયા ભજીયામાં સૌથી અગત્યની બાબત કુંભણિયા ભજીયા પાડવામાં જે ટ્રીક અને જે હાથને આંગ અંગૂઠાનો જે ઉપયોગ કરવામાં આવે છે એ અમે આજે તમને બતાવશું કારણ કે ભજીયું બહુ નાનું ન પડવું જોઈએ બહુ મોટું ન પડવું જોઈએ મોટું પડે તો અંદરથી કાચુ રહી જાય બહુ નાનું પડે તો એકદમ કડક થાય એટલે એ ટાઈપના ભજીયા બનાવવાની ટ્રીક કારીગરે કારીગરે આ ભજીયાની રીત અનોખી હોય છે પટ્ટી ભજીયામાં જોઈએ તો પટ્ટી ભજીયામાં આ સેમ જ લોટ વાપરી શકાય એમાં ફક્ત મરચાં નાખવામાં આવતા નથી તેમાં લીલું લસણ કોથમીર આદુ લીંબુ વગેરે નાખીને એમાં ફ્લોઈંગ ટાઈપનો લોટ બાંધવામાં આવે છે જેમાં મરચાંને પટ્ટી બોળીને તેને ભજીયાનું રૂપ આપવામાં આવે છે આભાર